ગણિતથી દૂર ભાગતા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. સીબીએસઈ વર્ષ 2020 થી પરીક્ષા પદ્ધતિ અમલમાં લાવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા 10મા બોર્ડની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. સીબીએસઈ બોર્ડ દ્વારા ગણિતના પેપરમાં બદલાવ કરવામાં આવ્યો છે. 2020 થી સીબીએસઈની 10મા ગણિતમાં ગણિતના પેપરમાં બે પેપર આપશે, જેમાં ગણિતના નબળા વિદ્યાર્થીઓને સરળ પેપર આપવામાં આવશે. સીબીએસઈ દ્વારા દેશભરમાં આ ગાઈડલાઈન આપવામાં આવી છે. 10મા ધોરણ પછી મેડિકલ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સીબીએસઈ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. સીબીએસઈ દ્વારા બોર્ડ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી ગણિતમાં નબળા વિદ્યાર્થીઓને રાહત મળશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. SBIના ચેરમેન રજનીશ કુમારે એક ઇવેન્ટમાં જણાવ્યું હતું કે તમામ NBFCના તેમજ તેમની જવાબદારી પૂર્ણ કરી રહ્યા છે. તેમજ SBIએ અગાઉ પણ જણાવ્યું હતું કે NBFની પાસેથી ₹45,000 કરોડની લોન ખરીદવા માટે તૈયાર છે. SBIના ચેરમેન રંજીશ કુમારે એક ઇવેન્ટમાં જણાવ્યું હતું કે તમામ NBFC તેમની જવાબદારી પૂર્ણ કરી રહ્યા છે. તેમજ SBIએ અગાઉ જણાવ્યું હતું કે NBFC પાસેથી ₹45,000 કરોડની લોન ખરીદવા માટે તૈયાર છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટના ચેરમેન HK ભણવાલાએ જણાવ્યું હતું કે NBFCની સ્થિતિ વધુ સારી થઈ રહી કારણ કે વ્યાજના દરમાં ઘટાડો થયો છે. તેમણે જણાવ્યું હતું કે NBFC જરાય મુશ્કેલીમાં નથી. કેટલીક કંપનીઓને કારણે રોકડની કસોટીની સમસ્યા ઊભી થઈ. આ કંપનીએ ટૂંકા ગાળાની લોન લઈને લાંબા ગાળાની લોન ઓફર કરી હતી. તેમજ આ કેટલીક કંપનીઓ સંબંધિત એક સમસ્યા છે જે સમગ્ર સિસ્ટમની નહીં પરંતુ ભણવાલાએ જણાવ્યું હતું કે નારબાદી સહિતની કેટલીક બેંકો NBFCને ટેકો આપી રહી છે. તેમણે કહ્યું હતું કે અમારી કુલ સંપત્તિ 4.80 લાખ કરોડ છે, જેમાંથી NBFC ₹15,000 કરોડનો એક્સપોઝર ખૂબ જ નાનો છે, તેમજ કોઈ જોખમ નથી. NFCની રોકડ કસોટીની સમસ્યા દૂર કરવા માટે કેટલાક અન્ય પગલાંઓ લેવા જોઈએ. તેઓનું માનવું છે કે આમ કરવામાં નહીં આવે તો લોનની વૃદ્ધિમાં ઘટાડો થઈ શકે. સરકારે RBI તરફથી NBFC અને મ્યુચ્યુઅલ ફંડ માટે પૂર્ણ નિર્ધારિત વિન્ડોની સિરીઝ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. સેબીના ચેરમેન અજય ત્યાગી ગુરુવારે રિટ્સ ઓફ ઇવેન્ટ્સના વિકાસ પર પૂરતું ધ્યાન આપવાની હિમાયત કરી હતી. ત્યાગી ચેરમેન ઇન્સ્ટ્રક્શન પર દક્ષિણ એશિયાના રિજનલ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે વીમા, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ ક્ષેત્રના નિયમનકારોને આવા વૈકલ્પિક રોકાણ વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. ત્યાગીએ આશા વ્યક્ત કરી હતી કે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના નિયમનકારી અને કર માળખામાં હકારાત્મક ફેરફાર ભવિષ્યમાં જોવા મળશે. ત્યાગી વર્તમાન બેંકોમાં હાલના દેવાની સમસ્યાઓના સંદર્ભમાં આવા પ્રોજેક્ટર્સ ફાઇનાન્સ કરવા માટે વૈકલ્પિક ગોઠવણ વિકાસવા પર ભાર મૂક્યો. નિયમનકારે 2014માં રિટર્ન્સ અને ઇન્વેસ્ટ રેગ્યુલેશનના સૂચિત કર્યા હતા, જેથી આવા અદ્યતન બજારોમાં ખૂબ જ લોકપ્રિય એવા ટ્રસ્ટોની સ્થાપના અને સૂચિની મંજૂરી આપી શકાય. તે પછી સેબીએ ટ્રસ્ટને આકર્ષણ બનાવવા માટે અનેક પ્રસંગોને માળખાના હરવા કર્યા છે. જોકે અત્યાર સુધીમાં સેબી પાસે ફક્ત 7 ઇન્વેસ્ટ અને 2 રિટ્સનો સમાવેશ થાય છે. આમાંથી 3 રજિસ્ટર્ડ ઇન્વેસ્ટ પહેલેથી ₹10,000 કરોડથી વધુ એકમો જારી કરાયા છે અને સૂચિબદ્ધ કર્યા છે. તાજેતરમાં એક RITએ ₹5,000 કરોડથી વધુ એકમોની ઓફર કરવા માટે બજાર નિયમનકાર સાથે દસ્તાવેજ દાખલ કર્યો. સેબીના ચેરમેને જણાવ્યું હતું કે હાલના તફાવતને પહોંચી વળવા તેમજ અર્થતંત્રની અંદાજિત જરૂરિયાતો પૂરી પાડવા ભારતમાં જંગી રોકાણની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. मैं पत्रकार संजय श्रीवास्तव का नमस्कार. भारत के सभी देशवासियों को दिवाली और नए साल की हार्दिक शुभकामना देता हूं. ये नया साल आपके लिए सुखमय मंगलमय रहे, यही हमारी दिल से प्रार्थना है.
गुजरात की जनता, मित्रों और भाई और बहनों, अखंड भारत पार्टी गुजरात प्रदेश नु जारे हूँ सुकानी पच्छा माले से मारी पार्टी गुजरात में नवी आवी छे। अमे सरदार वल्लभ भाई पटेल, सुभाष चंद्र बोस, चंद्रशेखर आजाद, भगत सिंह शहीदों नी अने जे शहीद थया बदा अखंड भारत ना जे सपना जोता हता ए सपना पूरा करवा माटे अमारी पार्टी गुजरात में प्रवेशी छे। हूँ दिवाली नी शुभ कामना बदा मित्र भाई और बहनों ने आपू छू। अमे प्रगति ना पंथ ऊपर जाइए अने दिवाली ऊपर शुभ कामना ने साथे अमे हली मली ने साथे रहिए। जय हिंद, जय भारत। હું મિતેશ માલધારી, માલધારી કોર્પોરેશન। દિવાળીના પાવન તહેવાર નિમિત્તે માલધારી સમાજ વતી તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના પાઠવું છું। મેં પ્રમોદ કુમાર યાદવ, સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ કી ઓર સે सभी देशवासियों को दीपावली और नए वर्ष की हार्दिक शुभकामनाएं और खूब खूब बधाई देता हूं। हूँ प्रदीप परमार, धारासभ्य असारा। सवन 2075 આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ આદરપૂર્વક પાઠવું છું। દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ। સૌનો સાથ, સૌનો વિકાસ। દિવ્ય ફરી એકવાર આપસોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ। जय श्री राम। मैं कैलाश स्वामी, गुजरात प्रदेश उपाध्यक्ष, भगवा रक्षा दल, सभी भाई और बहनों को दीपावली की हार्दिक शुभकामनाएं। सबका भला हो, सबका मंगल हो और भगवा रक्षा दल में जुड़ने का सबका सबका आभार। जय श्री राम। खूब खूब बधाई हो। હું રામુભાઈ મણીલાલ પટણી, અસારવા વોર્ડ પ્રમુખ। અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન। દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે। પંચાયતના સરપંચ રાણાભાઈ, ભગાભાઈ, સાંગાભાઈ તથા તલાટી સંજયભાઈ ભોજક તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે। સમસ્ત આહીર સમાજ દ્વારા અવારનવાર સમાજના સંગઠનો સાથે રહીને મીટિંગનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં 18 નવેમ્બરે યોજાનારી અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેની મીટિંગ
અને જૂનાગઢના માંગરોળ તાલુકાની આહીર સમાજ રેજિમેન્ટના મુદ્દે જે યજમાન તરીકે જિલ્લામાં પસંદગી કરવામાં આવી અને આગામી 25 નવેમ્બરની મીટિંગ માટે સ્થળ પસંદગી કરવામાં આવી, જેમના સંદર્ભમાં માંગરોળ ખાતે આજે આહીર સમાજના અગ્રણીઓ ભેગા થયા હતા. રેજિમેન્ટ માટે જેમાં આહીર સમાજને વિવિધ સંગઠનો સાથે રહીને કામ કરે છે, જે જનરલ મીટિંગના રૂપમાં મળતા હોય છે, જે 18 નવેમ્બર અમદાવાદ અને આ વખતની 25 નવેમ્બરના રોજ થનારી જનરલ મીટિંગમાં યજમાન સ્થળ તરીકે માંગરોળની પસંદગી થવાથી આગામી કાર્યક્રમને ઉદ્દેશ્યને લઈને ચર્ચા વિચારણા અને આયોજનની સંરચના માટે એક મીટિંગનું આયોજન માંગરોળ ખાતે કર્યું હતું. થનાર જનરલ મીટિંગ માટેના અનેક મુદ્દાઓને સાંકળવામાં આવ્યા હતા અને આવનારા સમયમાં આહીર સમાજ અને અનેક લોકોના હિતમાં કાર્યક્રમ આપશે તેવું પણ જણાવ્યું હતું. જનરલ મીટિંગની પૂર્વ વિચારણા અને કાર્યક્રમ માટે આજે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. અમેરિકાના કેલિફોર્નિયા જંગલોમાં ભડકેલી આગમાં અત્યાર સુધી 63 લોકોના મોત થયા છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે 12 ઇમારતો બળીને ખાખ થઈ ગઈ છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 631 લોકો ગુમ થયા છે. ત્યારે આગથી થયેલા નુકસાનની એ રીતે મેળવી શકાશે કે પેરેડાઇઝ શહેર સમગ્ર રીતે બરબાદ થઈ ગયું છે. ત્યારે અધિકારીઓનું કહેવું છે કે હવે શહેરને ફરી વસાવવામાં ઘણા વર્ષો લાગી શકે છે. સ્પીડમાં પવન ફૂંકાતો હોવાથી નવા વિસ્તારોમાં ફેલાઈ રહી છે આગ. સમગ્ર વિસ્તારમાં આગને કાબુ લેવા માટે 2400 ફાયર બ્રિગેડની તેમ તહેનાત કરવામાં આવી છે. સ્પીડમાં પવન ફૂંકવાના કારણે આગ ઝડપથી નવા વિસ્તારોમાં ફેલાઈ રહી છે. ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના પ્રમુખ બ્રોક લોંગે જણાવ્યું કે પેરાડાઇઝ માટે સૌથી મોટું ડિઝાસ્ટર છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે ફોરેન્સિક ટીમ અને સેના અને ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી રહી છે. સર્ચ ઓપરેશન પણ ઘણા સપ્તાહનો સમય થવાની શક્યતા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવાના છે. 3 દિવસમાં ગુમ થયેલા લોકોની સંખ્યા બમણી થઈ. 2 દિવસ પહેલા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં અંદાજે 300 લોકો ગુમ થયા હોવાની વાત સામે આવી, જ્યારે ગુરુવારે નવા લિસ્ટ પ્રમાણે 631 લોકો ગુમ હોવાનું કહેવામાં આવ્યું. બટ કાઉન્ટીના શેરીફ કોરી હોનોએ જણાવ્યું કે તેને કારણે અધિકારીઓ તરફથી કરવામાં આવતી સઘન તપાસ છે. 8 નવેમ્બર આગ શરૂ થયા પછી જેટલા લોકોએ ઇમરજન્સી સર્વિસને ફોન લગાવ્યો તેમની પાસેથી તપાસ પછી નવું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. હોનીએ કહ્યું કે આગામી દિવસોમાં ગુમ થયેલા લોકોની સંખ્યામાં વધુ સુધારો થઈ શકે છે. ફાયર બ્રિગેડે 40% આગ પર કાબુ મેળવ્યો. કેલિફોર્નિયાના ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી 40% આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ઓફિસરોનું કહેવું છે કે ઓપરેશન ખૂબ ઝડપથી ચાલવામાં આવતું હોવા છતાં હજી સંપૂર્ણ આગ પર કાબુ મેળવી શકાયો નથી. આગના કારણે 1,45,000 એકર વિસ્તાર બરબાદ થઈ ગયો. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ. સુપ્રીમ કોર્ટે સીબીઆઈ ડાયરેક્ટર આલમપુરમાં સામે લગાવેલા આરોપના કેસમાં કેન્દ્રીય સતર્કતા આયોગના તપાસ માટે હવે સુનાવણી કરી છે. ત્યારે કોર્ટે તપાસ રિપોર્ટને સીલબંધ કવરમાં આલમપુરમાં સોંપવાનો આદેશ જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે હવે વધુ સુનાવણી 20 નવેમ્બર હાથ ધરશે. સીબીઆઈના ટોચને 2 અધિકારીઓ વચ્ચે ચાલી રહેલી લડાઈમાં સરકારે હસ્તક્ષેપ કરવો પડ્યો છે. સરકારે બંને અધિકારીઓની મામલાની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી રજા પર મોકલી દીધા. વિપક્ષે સરકાર પર આરોપ લગાવ્યો કે સીબીઆઈ ચીફ અલોક વર્મા રાફેલ ડીલની તપાસ કરી રહ્યા હતા, તેથી તેમને હટાવવામાં આવ્યા છે. જો કે સરકારનો દાવો છે કે સીવીસીની ભલામણ એ આપલું પગલું ઉઠાવવામાં આવ્યું છે. સીબીઆઈમાં રાકેશ અસ્થાના મેંગ કુરેશી સાથે જોડાયેલા કેસની તપાસ કરી રહ્યા. આ તપાસ દરમિયાન હૈદરાબાદના સતીશ બાબુ પણ ઘેરાયા. એજન્સી ₹50 લાખના ટ્રાન્ઝેક્શન કેસમાં તેમની વિરુદ્ધ તપાસ કરી રહી હતી. સનાએ સીબીઆઈ ચીફને કરેલી ફરિયાદમાં કહેવામાં આવી કે અસ્થાનાને આ મામલે તેને ક્લીન ચીટ આપવા ₹5 કરોડ માંગ્યા હતા. જો કે 24 ઓગસ્ટે રાકેશ અસ્થાનાએ સીવીસીને પત્ર લખીને ડિરેક્ટ અલોક વર્મા પર સના પાસેથી ₹2 કરોડ લીધા હોવાનો આરોપ લગાવ્યો છે. ગત સુનાવણી દરમિયાન સીવીસીએ કોર્ટને 2 સીલબંધ કરવામાં કવરમાં તેમનો રિપોર્ટ સોંપ્યો હતો. ત્યાર પછી સુપ્રીમ કોર્ટે સુનાવણીની આગામી તારીખ આપી દીધી. સીવીસી તરફથી કોર્ટને જે રિપોર્ટ આપવામાં આવ્યો છે તેમાં કેસનો તપાસ રિપોર્ટ અને નાગેશ્વર દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું લિસ્ટ આપવામાં આવ્યું. રજા પર મોકલવામાં આવેલા ડિરેક્ટર અલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના સીવીસી સામે રજૂ થઈ ચૂક્યા છે. સીવીસીએ અલોક વર્મા વિશે જે પણ તપાસ કરી છે તે વિશે રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપી દેવામાં આવી. સીબીઆઈની તપાસ કમિટીના આગેવાની સુપ્રીમ કોર્ટને પૂર્વ જસ્ટિસ AK પટનાયકે કરી હતી. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ.
નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝે જણાવ્યું હતું કે ભારતીય સુગર ફેક્ટરીઓએ 13 નવેમ્બર સુધી 10.8 લાખ ટન કાર્ડનું ઉત્પાદન કર્યું છે, જે ગયા વર્ષની સરખામણીમાં 19 ટનની લાખની સરખામણી હતું. અને વર્ષ 2018-19 દરમિયાન દેશમાં 324 લાખ ટન કાર્ડનું ઉત્પાદન થવાની ધારણા કરવામાં આવી છે. મહારાષ્ટ્રની ખાંડ મિલોએ 5.60 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે, જ્યારે કર્ણાટક અને ઉત્તર પ્રદેશે અનુક્રમે 2.30 લાખ ટન અને 1.20 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે. ફેડરેશનના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રની 103 ખાંડની મિલોએ ક્રશિંગ માટેની કામગીરી શરૂ કરી છે, જ્યારે ઉત્તર પ્રદેશની 42 મિલોએ ખાંડનું ઉત્પાદન શરૂ કર્યું છે. યુપી સુગર મિલો 112 લાખ ટન ખાંડનું ઉત્પાદન કરવાની ધારણા રાખે છે, જ્યારે મહારાષ્ટ્રની મિલો વર્ષ 2018-19 સિઝન દરમિયાન 97 લાખ ટનનું ઉત્પાદન કરશે તેવી ધારણા છે. આ સિઝન દરમિયાન કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં 41 લાખ ટન, 11 લાખ ટન અને 10 લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાની ધારણા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. બાય ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ભોગારા સીતાબેન રેસમાં ભાઈ તેમજ તલાટી સાહેબ શ્રી હસમુખભાઈ યુ રાજકોટ તરફથી સૌ દર્શકોને દિવાળીની હાર્દિક શુભકામના પાઠવે છે. अखिल भारतीय हिंदी भाषी उत्थान संघ के प्रमुख की हैसियत से मैं अहमदाबाद और समस्त गुजरात नगरवासियों को दीपावली, धनतेरस एवं नवे वर्ष की शुभकामनाएं प्रदान करता हूं. सभी लोग नई साल में सुख शांति समृद्धि प्रदान करें, ऐसी प्रभु से प्रार्थना करता हूं. यश कीर्ति धन धनाढ्य सबको प्राप्त हो, ऐसी मैं शुभकामनाएं मेरे समाज की तरफ से सभी नगरवासियों को करता हूं. પ્રમુખ રાયદરા સુરેશભાઈ રામભાઈ તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. હું વિજય જાજુ શ્રીમ ગૃહપતિ NS ન્યૂઝ ચેનલના માધ્યમથી સર્વે NS ન્યૂઝ ચેનલના દર્શકોને દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. અને આપ બધાનું નવું વર્ષ ખૂબ મંગલમય જાય, આપની દિવાળી ખૂબ સરસ રીતે નીકળે અને સેફલી સરસ રીતે આપણે આને ઉજવીએ અને બધા સૌ મળી અને દેશનો વિકાસ કરીએ એવી શુભકામનાઓ સહિત ધન્યવાદ પાઠવું છું. થેન્ક યુ. કિડોતર ગ્રુપ ગ્રામ પંચાયત લાટી શ્રી ભાર્ગવભાઈ જોશી કિડોતર તરફથી સૌ દર્શકોને દિવાળીની હાર્દિક શુભકામના પાઠવે છે. ખાબર ગ્રુપ ગ્રામ
પંચાયતના તલાટી સાહેબ શ્રી કમલેશભાઈ ડાબી તરફથી સૌ દર્શકોને દિવાળીની હાર્દિક શુભકામના પાઠવે છે. યાસિર જિલ્લાનીએ કહ્યું કે અમે ડિસેમ્બરમાં દેશભરના મુસ્લિમોને એકજૂથ કરવાનો પ્રયત્ન કરીશું. અમે લગભગ 25,000 મુસલમાનોને દિલ્હીના રામલીલા મેદાનમાં એકજૂથ કરવાનું આહ્વાન કરી રહ્યા છીએ. તેના દ્વારા અમે એવો સંદેશો આપવાની કોશિશ કરીશું કે રામ મંદિરના નિર્માણનો યોગ્ય સમય આવી ગયો છે. અત્રે જણાવવાનું છે કે 2019 લોકસભા ચૂંટણી પહેલા એકવાર ફરીથી ગમાયેલા રામ મંદિર નિર્માણના મુદ્દે સંઘ જલ્દી કેન્દ્ર સરકાર પર કોઈ કાર્યવાહી લેવા માટે દબાણ સર્જી શકે છે. અયોધ્યા કૂચના સંદેશ સાથે આજે સાંજે 4 વાગે કાશીમાં પ્રચારક સંવર્ગ મંથનની બેઠક સમાપ્ત થશે. છેલ્લા 6 દિવસોથી વારાણસીમાં ચાલી રહેલી આ બેઠકમાં અત્યાર સુધી અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે રામ મંદિરના પક્ષમાં રાષ્ટ્રીય સ્તરે પ્રભાવ બનાવવો અને 25 નવેમ્બર સુધી રોજ વધુમાં વધુ લોકોને અયોધ્યા પહોંચાડવામાં સહયોગ આપવો. આ સાથે જ શિયાળો સત્ર પહેલાં રામ મંદિર નિર્માણને લઈને સરકાર પર દબાણ બનાવવાનું છે. આ બાજુ કેન્દ્રીય પર્યટન મંત્રી મહેશ શર્માએ કોંગ્રેસ પાસે માંગણી ઉઠાવી કે રામ મંદિર પર તેઓ પોતાનું વલણ સ્પષ્ટ કરે. અમે અયોધ્યામાં રામ મંદિર ઈચ્છીએ છીએ. કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ કહ્યું કે રામ મંદિર રાજકીય મુદ્દો નથી, તે ભારતીયોની ભાવનાનો સવાલ છે. અમે અયોધ્યામાં રામ મંદિર ઈચ્છીએ છીએ દેશના બંધારણની જોગવાઈઓ પ્રમાણે તેનો ઉકેલ આવશે, કારણ કે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી ચાલુ છે. આ બાજુ ઇકબાલ અંસારીની સુરક્ષા મામલે કહ્યું કે મુસલમાનોને પાડોશી દેશો કરતાં વધુ સુરક્ષા ભારતમાં મળે છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ગાંધીધામના મોડર્ન વિદ્યાલય પર વડી ખાતે ઝીરો બજેટની કૃષિ શિબિર યોજનામાં જીવામૃત ગૌમૃતનો ઉપયોગી કરો અને સંપૂર્ણ ઝેરી કૃષિ અપનાવો સિદ્ધાંત અપનાવવામાં આવ્યો હતો. ગાજા તોફાને વીતેલ રાત નાગાપટ્ટનમમાં અને વેદરાનીયમમાં એન્ટ્રી કરી ગુરુવારે સાંજે જ વિશાખાપટ્ટનમમાં તટના વિસ્તારોમાં વરસાદ અને ઝડપી પવનો ફૂંકાવા લાગ્યા. ઝડપી હવાના કારણે નાગાપટ્ટનમમાં ઘણી જગ્યા ઉપર મોટા મોટા વૃક્ષો ઘરાશાયથી થઈ ગયા હતા, સાથે જ ઘણા ઘરોને મોટું નુકસાન પણ પહોંચ્યું. ત્યાં જ મોડી રાતે ચેન્નાઈ હવામાન ખાતાએ જાણકારી આપી હતી કે ગાજા સમુદ્રને પાર કરી જમીન પર આવી જશે. તેવા જમીન પર આવતાની સાથે જ તેની ઝડપ સમુદ્રની ઉપર રહેવાની સરખામણી થોડી ઓછી હશે અને ધીમે ધીમે તેમાં ગતિ દેખાશે. આપને જણાવી દઈએ કે ગાજાના જોખમને જોતા હાલ સુધીમાં લગભગ 60,000 કરતાં વધુ લોકોને પ્રદેશના 6 જિલ્લા સ્થિત 331 રાહત શિબિરમાં પહોંચાડવામાં આવી ચૂક્યા છે. ગાજા તોફાનમાં ગુરુવારે મોડી રાત્રે દક્ષિણ તમિલનાડુ તટ પર કરવાનો અંદેશ મૂકવામાં આવી રહ્યો છે, જે જિલ્લાઓમાંથી તેના પસાર થવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. ત્યાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. હવામાન ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર એસ બલાચંદ્રના જણાવ્યા અનુસાર નાગપટ્ટિનમ અને નજીકના પુડીચેરીમાં કરાઈકલથી લગભગ 140 કિલોમીટર દૂર ખાડી ઉપરથી પસાર થઈ રહેલ તોફાનથી ગુરુવારે રાત્રે કુડાલોર અને પામ્બન વચ્ચે તળેટી પાર કરવાનું અનુમાન સેવામાં આવી રહ્યું છે, જે બાદ તેની ગતિ ધીમી પડશે. તોફાન પહોંચતા સમયે તેની ગતિ 80-90 કિલોમીટર સુધી રહેવાનું અનુમાન છે, જે બાદ તેની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પહોંચી શકે છે. તોફાન પહેલાં તમિલનાડુ ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે, જે પહેલાં હવામાન ખાતા દ્વારા આ અંગે આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. નાગાપટ્ટિનમ અને અન્ય જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ મોકલવામાં આવ્યા છે. 7 જિલ્લાઓમાં શાળામાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે અને સરકારે ખાનગી કંપની પાસેથી પોતાની કર્મચારીઓને જલ્દી જ પાછા મોકલવા માટે કહેવામાં આવ્યું છે. ઇન્ડિયન નેવીની દક્ષિણ તમિલનાડુ અને પેડીચેરીની તટ તરફ વધી રહેલા ગાજા ચક્રવર્તી તોફાનને જોતા હાઈ એલર્ટ આપવામાં આવ્યું. ઇન્ડિયન નેવીના જણાવ્યા અનુસાર પૂર્વીય
નૌસેના કમાન આવશ્યક માનવીને સહાયતા પહોંચાડવા માટે ઉચ્ચ સ્તરીય તૈયારી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો આ બ્રેકિંગમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.